उपलेटा तालुकाना मोटी पानेलीनी 30 वर्षीय महिलानो कोरोना पॉजिटिव रिपोर्ट राजकोट सिविल मां नेगेटिव आवता अमदावाद सिविल फरीथी शंकाना दायरामां जोवा मळ्यो। उपलेटा तालुकाना मोटी पानेली गाममां गत गुरुवारे अमदावाद सारवार लईने आवेली 30 वर्षीय महिला माधुरीबेन मनसुखभाई विरमगामानो अमदावाद सिविलमां कोरोना पॉजिटिव रिपोर्ट आवता जिल्ला वहीवटी तंत्रए तात्कालिक कार्यवाही करी महिलाने राजकोट सिविलमां खसेड़वामां आवेल छे। જ્યારે પરિવાર તેમજ સંપર્કમાં આવેલ અન્ય 7 વ્યક્તિઓને ગોંડલમાં ક્વોરન્ટાઇન પણ કરવામાં આવેલ છે, ત્યારે મોટી પાનેલી ઉપસરપંચ બગાભાઈ ભારાઈ તેમજ હેલ્થ સેન્ટરના ડોક્ટર ભારાઈ સાથેની થયેલી વાતચીતમાં આ મહિલા રાજકોટ સિવિલમાં રિપોર્ટ કરાવતા ત્યાં નેગેટિવ રિપોર્ટ આવ્યાની પુષ્ટિ કરવામાં આવેલ છે અને મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવતા ફરી એકવાર અમદાવાદ સિવિલ સામે શંકાના વાદળો ઘેરાયા છે કે શું અમદાવાદ સિવિલનો રિપોર્ટ ખોટો હોઈ શકે। ત્યારે रिपोर्ट पॉजिटिव होवानी माहिती शुक्रवारे आवी अने तुरंत बे दिवस मां ज रिपोर्ट नेगेटिव आवता क्यांक ने क्यांक गंभीर क्षति होवानी शंका उपजावे छे। तो आ बाबतने गंभीरताथी लेता उपलेटा धोराजीना धारासभ्य ललित वसोयाए प्रतिक्रिया आपता जणाव्यु छे के 48 कलाकमां पॉजिटिव रिपोर्ट नेगेटिव थता अमदावाद सिविल अथवा तो राजकोट सिविलनी क्यांक ने क्यांक खामी दर्शाय छे अने आने गंभीर बाबत गणी कायदेसर पगला लेवा अने जणावेल हतुं। તેમજ પાનેલી ગામમાં કોરોનાનો કેસ આવતા સરપંચ મનુભાઈ ઉપસરપંચ બગાભાઈ ભારાઈ સતત આ અંગે જાગૃત રહી વિસ્તારને સેનિટાઇઝ કરવાથી માંડી વિસ્તારને તુરંત સીલ કરાવી પોલીસ પહેરો ગોઠવી લોકોના આવવા જવા પર પ્રતિબંધ લગાવી દીધેલ છે, ત્યારે લોકોમાં જાગૃતિ લાવવાના સતત પ્રયત્નો કરી મહિલા દર્દી તેમજ અન્ય ક્વોરન્ટાઇન કરેલા લોકોનો સતત સંપર્ક રાખી રહ્યા છે। તો આ લોકો પણ દ્વિધમાં મુકાઈ જવા પામ્યા છે કે આ બે અલગ અલગ નિર્ણયોથી કોનો નિર્ણયને સાચો ગણી આગળ વધવું અને બંનેમાંથી કોના રિપોર્ટ પર ભરોસો કરવો। સમગ્ર ગુજરાતની અંદર પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા આરોગ્ય તંત્રની બેદરકારીનું જે વાસ્તવિક ચિત્ર છે એ બતાવી રહ્યા છે અને એનાથી સમગ્ર ગુજરાતની પ્રજા ત્રસ્ત છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર મારા મત વિસ્તારના પાનેલી ગામની એક બેન માધુરીબેન ત્યાં ટ્રીટમેન્ટ માટે જાય છે, એમનો રિપોર્ટ કરવામાં આવે છે, ગુરુવારે એ રિપોર્ટ પોઝિટિવ આવે છે, ફરીથી રવિવારે એમનો રિપોર્ટ રાજકોટ હોસ્પિટલમાંથી કરવામાં આવે છે તો એ નેગેટિવ રિપોર્ટ આવે છે। ફક્ત બે દિવસના સમયગાળાની અંદર રિપોર્ટ પોઝિટિવ નેગેટિવ આવે છે, ક્યાંક ને ક્યાંક આ રિપોર્ટ જે ટેસ્ટ કરવામાં આવે છે એ ટેસ્ટની રીત ભૂલ ભરેલી છે અથવા તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર કાંઈ ભૂલ થઈ છે, એમને કારણે બે દિવસમાં એક રિપોર્ટ નેગેટિવ આવે એક રિપોર્ટ પોઝિટિવ આવે। આજ ગુજરાતના આરોગ્ય વિભાગની સ્થિતિ છે અને એનાથી ગુજરાતની પ્રજા ત્રસ્ત છે। પાનેલી મોટી ગામના ઉપસરપંચ શ્રી બધાભાઈ રાણાભાઈ ભારાઈ, મારી એટલી જ વાત કરવાની છે કે 27 તારીખે સિવિલ હોસ્પિટલમાંથી માધુરીબેન મનસુખભાઈ કોડી એને ત્યાં દાખલ કર્યા, અહીંયા મોટી પાનેલીમાં આવ્યા અને 28 તારીખે હું ઉપલેટા તાલુકાના ઉપસરપંચ તરીકે ત્યાં ગયો, પોલીસ ખાતું મામલતદાર ડીડીઓ સાહેબ ગામના બધે આગેવાનો, તો માધુરીબેનને 28 તારીખે એને પોઝિટિવ આવ્યો અને 29 તારીખે એને રાજકોટ લઈ ગયા દવાખાને સિવિલ હોસ્પિટલમાં, તો ત્યાં એને પોઝિટિવ આવ્યો અને 30 તારીખે એને નેગેટિવ આવ્યો, તો અમારે ભરોસો કેના માથે કરવો, રાજકોટ સિવિલ માથે કરવો કે પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલ માથે કરવો? અને આ કારણોસર ગામ અવઢમાં છે અને ગામ મુશ્કેલીમાં મુકાણું છે અને આ આ કાર્યની અંદર અમે ત્યાં રૂબરૂ ગયા ત્યારે માધુરીબેનના પતિ હાલ જેલમાં છે, એની પાછળ કોઈ છે, એના પરિવારને બધાને કોટેન ગોંડલ કર્યા છે, તો હવે અમારે આ નેગેટિવ આવ્યો છે તો ગામમાં આ બાબતની ચર્ચા અને ગામની અંદર ઓહોબો ઉભરી ગયો છે, તો આનો તાત્કાલિક નિર્ણય લેવો અને અમે પણ એવી મુસીબત મળી ગયા છે કે અમારે વિશ્વાસ કરવો કે ને કે રાજકોટ સિવિલનો નેગેટિવ રિપોર્ટ એનો કરવો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગુજરાતની અંદર પહેલા નંબરનું નામ છે એની અંદર ન્યાના ડોક્ટરનો શંકાના દાયરામાં છે કે અમારા રાજકોટના ડોક્ટર શંકર દાયરા છે? આ મારી વિનંતી છે પાલનના ઉપસર્વ તરીકે અને કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ઉપલેટા।